दानम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मुन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान् મનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય સર્વે વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંતે પ્રકરણનું પાંત્રીસું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરિ પ્રકૃતિ મરોડિયાની વાતો આ વચન અમૃતમાં કરે છે ચૈત્ર સુધી નવમી ભગવાન શ્રીહરિનો પ્રાગટ્ય દિવસ આ દિવસે જાણે શ્રીજી મહારાજ આપણને બહુ મોટી સાવધાની આપતા હોય અને આપણી પાસે કોઈ ગિફ્ટ માંગતા હોય આપણી પ્રકૃતિ ટાળવાની ગિફ્ટ આપણા સ્વભાવ જો ટળે આપણી મૂળ પ્રકૃતિ ટળે તો આપણે મહારાજની ભેગા રહી શકીએ સદગુરુ સુકાનંદ સ્વામી મહારાજ પોતે એવી જવાબની અંદર રજૂઆત કરી કે ભગવાન અને ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય હોય એને ક્યારેય પણ ગમે એવું ભગવાન અને સંતની પ્રકૃતિથી વિરુદ્ધ વર્તાવે તો એ ક્યારેય મૂજાય નહીં સુકાનંદ સ્વામી જેવા દયાળુ પુરુષ મહારાજને વિનંતી એ સહિત પ્રાર્થના કરે છે મહારાજ જ્યારે પ્રકૃતિને મરોડવામાં આવે ત્યારે મૂંઝવન જરૂર થાય એ મૂંઝવનમાં કંઈ ફેર છે કે નહીં મૂંઝવન થાય એટલે શું એને આશ્રય ન જ હોય મૂંઝવન થાય એટલે શું એને ભગવાન અને સંતમાં હેત ન જ હોય ત્યારે મહારાજ કહે છે સ્વામી જેને પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝાય અને પોતાનો જ અવગુણ લે જેમ આપણે ગઈકાલની કથામાં સાંભળ્યું હિરદાસ સ્વામીને મહારાજનું ધારેલું જે પ્રકરણ મહારાજના યુક્ત જે સાધુ માટેનું પ્રકરણ એ પ્રકરણમાં હિરદાસ સ્વામી ન રહી શક્યા સત્સંગ છોડીને જવા તૈયાર થયા પરંતુ વૈરાગ્યોના માર ખાઈને આખરે શ્રીજી મહારાજના ચરનાર લપેટાઈ ગયા મહારાજનો ગુણ જ આવ્યો મહારાજનો અવગુણ આવ્યો જ નહીં સંતનો ગુણ જ આવ્યો સંતનો અવગુણ આવ્યો જ નહીં હંમેશને માટે દૂર રહેવા છતાંય મહારાજની જ ઈચ્છા રાખતા રહ્યા એટલું ને ઈચ્છા રાખવા છતાંય મહારાજનો અવગુણ નહોતો એટલે છેવટે મહારાજના ચરનાર જ સમાયા આજે આપણે કંઈ એનાથી વિપરીત જે મહારાજની વાત છે એને સમજીએ સ્વામિનારાયણ હરે અને જે પોતાનો અવગુણ ન લે અને ભગવાનનો અને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં એવો જે હોય એના આશ્રયનો પણ ઠા નહીં ઠા નહીં કહેતા કોઈ નિર્ધાર નહીં એનો આ જીવને એવો જન્મો જન્મનો સ્વભાવ છે આ જન્મે જ આ જીવને ભગવાન અને ભગવાનના સાધુનો યોગ થયો એમ નથી મને અને તમને મહારાજનો અને મહારાજના મોટા પુરુષોનો યોગ ઘણીક વખત થયેલો છે જો ઘણીક વખત થયેલો ન હોય તો તમે જે આ કથા વાર્તા સાંભળવામાં જેમ તલ પાપડ રહો છો હજુ હમણાં જ તમે સંતોના યોગમાં આવ્યા હો એક બે કે ત્રણ વર્ષના સત્સંગની અંદર કથા વાર્તા માટે આવા પીપાસુ બની શકાતું નથી થોડા સમયના સત્સંગની અંદર તમારા નિષ્ઠા અને સમર્પણ જે જોવામાં આવે છે ઘણા ભક્તો જે થોડા સમયમાં જેની નિષ્ઠા અને સમર્પણ જેને ભગવાન અને ભગવાનના સાધુમાં હેત આ જ્યારે જોવામાં આવે છે ત્યારે ચોક્કસ થાય છે કે તમે અને હું ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને પૂર્વે ક્યાંક મળેલા છીએ મળેલા છીએ આ આપણો પ્રથમ વખતનો મેળાપ નથી ઘણી વખત મળ્યા છે ઘણીક વખત ઘણીક વખત આપણે મહારાજ અને મોટા સાધુને મળ્યા છીએ પણ કોઈક વખત આવી કસરો રહી ગઈ છે જીવને પોતાની અંદર અવગુણ સૂઝતા નથી અને જેમાં અવગુણ નથી એવા મહારાજ અને મહારાજના મોટા સાધુ મોટા ભગવાનના ભક્તો એમાં અવગુણ ભાષે છે મહારાજ કે એનો વિશ્વાસ નહીં જો આપણે આપણી જાતને આ સત્સંગની અંદર હું અખંડ ટકી રહીશ આવો વિશ્વાસ આપણી જાત ઉપર જો લાવવો હોય તો પોતાના દોષ દર્શન અને ભગવાનને ભગવાનના સંત જ્યારે આપણને એ પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ત્યારે એના ગુણોના દર્શન એના કૃપાના દર્શન એની દયાના દર્શન એની કરુણાના દર્શન કેટલા દયાળુ છે જે મારી આટલી ચિંતા કરે છે કોઈ હરિભગત તમારા કોઈ સ્વભાવ ઉપર તમને ટોકે કદાચ એની અંદર એવી પ્રકૃતિના દર્શન તમને થતા હોય તો પણ તમે એમ જ માનો કેટલા દયાળુ છે કે જે મારી ચિંતા રાત દિવસ કરે છે કોઈ વ્યક્તિ પોતાના ઘરનું કામ છોડીને જ્યારે તમારું કામ કરવા આવે છે ત્યારે તમે એનો ઉપકાર માનો છો કેટલા દયાળુ છે પોતાનો ધંધો છોડીને પોતાના ઘરનું કામ છોડીને મારું કામ અને મારો ધંધો સંભાળવા આવે છે એમાં જેમ ઉપકાર માનો છો એમ કદાચ કોઈનો સ્વભાવ તમને દેખાતો હોય અને એ તમને રોકે ટોકે તમારી પ્રકૃતિ ઉપર તો માની લો પોતાનો ધંધો ને પોતાનું ઘર છોડીને તમારું ઘર તમારો ધંધો ચલાવવા આવે છે તમારું ઘર સાફ કરવા આવે છે એનો ઉપકાર માનો આ જગતમાં કેમ ઉપકાર માનીએ છે કેમ જગતમાં એમ નથી થાતું કે પોતાનો ધંધો હરખો સંભાળતો નથી ને મારું અહીં આગળ ધંધામાં કામ કરવા આવે છે પોતાનું ઘર તો કાંઈ હરખું સાફ કરતો નથી ને મારું ઘર સાફ કરવા આવે છે કોઈ દિવસ જગતમાં આવો વિચાર નહીં આવે વિચાર એક જ આવશે પોતાનું ઘર સાફ નથી કરતા ને મારું ઘર સાફ કરવા અહીં ઝાડું લઈને સાફ કરે છે કેવા કહેવાય કેટલા દયાળુ કેવા કરુણાવાળા કેવા સજ્જન આવો ભાવ થાય છે સત્સંગની અંદર જો આવો ભાવ થઈ જાય ભગવાન અને મોટા પુરુષ પ્રત્યેની વાત પછી છે તમારી આજુબાજુના જે ભક્તો છે એમાં કરોડો સ્વભાવ કદાચ દેખાતા હોય પણ એવા સ્વભાવવાળા ભક્તો પણ જ્યારે તમારી પ્રકૃતિ ઉપર તમને ખોદે મારી પ્રકૃતિ પર એ સંતો ભક્તો ખોદે ત્યારે મારે તમારે એમ માનવું કેવા દયાળુ અને કેવા કૃપાળું છે પણ આવી સમજણ મારીને તમારી નહીં રહે આપણે મૂળ મૂળ છે ને અહમના બીજમાંથી જન્મેલા છીએ અહમના બીજમાંથી આપણને આપણે પ્રત્યેની એટલી બધી સારાપણાની થોડું કંઈક ભક્તિ કરીએ છીએ થોડું કંઈ ભજન કરીએ છીએ થોડી કાંઈ સેવા કરીએ છીએ થોડું કાંઈ જ્ઞાન છે થોડો ધર્મ પાળીએ છીએ ને એમાં આપણને આપણા પ્રત્યેનો એટલો અહોભાવ થઈ ગયો છે કે આપણને પોતાના અવગુણના દર્શન કરવાની ટેવ જ પડતી નથી એટલે ભગવાન ને ભગવાનના સંત જ્યારે આપણને આપણી પ્રકૃતિ મરોડે છે ત્યારે આપણને તકલીફ થઈ જાય છે ભવાનાનંદ સ્વામી કેવા સાધુ હતા ભગવાન શ્રીહરિના કેવા સંત મૂર્તિના પદો ગાય ઉપદેશના પદો ગાય ભક્તિના પદો ગાય લીલાના પદો ગાય શ્રીજી મહારાજ ભવાનંદ સ્વામી ગાતા હોય શ્રીજી મહારાજ ડોલવા લાગે ભવાનંદ સ્વામીનો રાગ ઋતુ બદલી નાખે વાતાવરણ બદલી નાખે સમય બદલી નાખે એવો ભવાનંદ સ્વામીનો રાગ અને રાગીની ઉપર એવો પ્રભાવ હતો પ્રેમાનંદ સ્વામી ગાતા હોય અને ભવાનંદ સ્વામી ગાતા હોય શ્રીજી મહારાજ ડોલી ઉઠે પણ ફેર એટલો હતો કે પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ નિધડક થઈને જે કહેવું એ કહી શકતા પ્રેમાનંદ સ્વામીની ભૂલ થાય એ મુક્તાત્માઓમાં ભૂલ હતી જ નહીં પણ મહારાજે મહારાને તમારા ઉપદેશ માટે પાસે ડ્રામા કરાવ્યો પ્રેમાનંદ સ્વામીથી જ્યારે કોઈ ભૂલ થઈ હોય શ્રીજી મહારાજ નિધળક થઈને કે અને પ્રેમાનંદ સ્વામીને સ્વીકારી લે સ્વીકારી લે એને સવડું લઈ લે તરત સવડું લઈ લે પોતાની પ્રકૃતિને મરોડે તો મહારાજની વાતને સવડી લે ભવાનંદ સ્વામી એ પણ પ્રેમાનંદ સ્વામી સાથે સિતાર લઈને સભામાં કીર્તનો ગાય મહારાજની મૂર્તિને સંભાળીને ગાય મહારાજે પ્રેમાનંદ સ્વામીના વખાન કરે અમારે પ્રેમાનંદ ગાય એટલે મહારાજ કે અમારું અંતર નાચવા લાગે આ પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરી આવી ઈચ્છા થાય મહારાજ પ્રેમાનંદ સ્વામીને ઘણી વખત સ્વામી ગાતા હોય ને ત્યારે મહારાજનો સ્વભાવ હતો પ્રેમાનંદ आगे जारे गावे, आवे ओरा ओरा खसतारे ओरा ओरा खसतारे प्रेमा ઓરાસતા રે પ્રેમાનંદ સ્વામી જ્યારે ગાય ત્યારે મહારાજ ઓરા ઓરા ખસીને જતા રહેતા ક્યારેક પ્રેમાનંદ સ્વામીને ભેટી પડતા ક્યારેક પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાવતા ક્યારેક પ્રેમાનંદ સ્વામીને રાજી થઈને વસ્ત્ર આપતા ક્યારેક પ્રેમાનંદ સ્વામીને રાજી થઈને સેલું આપતા ક્યારેક પ્રેમાનંદ સ્વામીને રાજી થઈને પહાઘ આપતા જ્યારે શ્રીજી મહારાજનો આ રાજીપો પ્રેમાનંદ સ્વામી ઉપર ભવાનંદ સ્વામી જોવે અને ભવાનંદ સ્વામીનો કાળજું આખું ચિરાઈ જાય શ્રીજી મહારાજ ભવાનંદ સ્વામીની માની પ્રકૃતિને મરોડતા હતા શું પ્રેમાનંદ સ્વામીને ભવાનંદ સ્વામીની સામે જ બિરદાવતા પ્રેમાનંદ સ્વામીને ભવાનંદ સ્વામીની સામે જ પ્રસાદીની વસ્તુ આપતા ભેટતા ને ભવાનંદ સ્વામી સ્વામુ જોતા પણ નહીં આ પ્રકૃતિને મરોડી કહેવાય મરોડી કહેવાય ત્યારે ભવાનંદ સ્વામી જેવા એક સ્ત્રીધનના ત્યાગી સાધુને સંસારના ત્યાગ કરેલા મુક્તાત્માને હૃદયમાં એવા ઘાટ થાય કે સહજાનંદને મારી કિંમત નથી મારી કિંમત તો મોટા મોટા રાજાઓ કરી શકે આ સહજાનંદ જેવા ગમાર જેને રાગ રાગીનીનું પણ જ્ઞાન નથી એ મને શું મારી કિંમત કરે એ તો પ્રેમાનંદ પર ગયા છે મારી હામો તો જોતા પણ નથી પણ શ્રીજી મહારાજને એમની પ્રકૃતિને મરોડવી હતી એમની પ્રકૃતિને ટાળવી હતી પણ સ્વામીને એની ઉપર નજર ન ગઈ કે શ્રીજી મહારાજ કેવા દયાળુ છે કે મને માન છે મને ફૂલાવાનો એક એક રોગ લાગુ પડી ગયેલો છે મને અહમના પોષણનો કોઈક મહારોગ લાગુ પડ્યો છે ટાળવામાં મહારાજ મને મદદ કરે છે જો મને પ્રસાદીની વસ્તુઓ આપશે જો મને ભેટશે જો મારા વખાન કરશે તો મારી પ્રકૃતિ મજબૂત સ્વામીને ન આવ્યો આખરે થયું શું થયું એ કે ભવાનાનંદ સ્વામી સત્સંગ છોડીને જવા માટે તૈયાર થયા મુક્તાનંદ સ્વામી સત્સંગની માં જેને રાત ને દિવસ આ સત્સંગનો ત્યાગી હોય કે ગ્રહી હોય એની ચિંતા દિવસ મુક્તાનંદ સ્વામીને રહેતી આ સત્સંગની અંદરથી એક જીવ પણ શ્રીજી મહારાજની આજ્ઞાને ઉપાસનામાંથી પાછો ન પડે એની ચિંતા જો અડધી રાત્રે પણ જાગીને કોઈને આ સંપ આ સત્સંગમાં થઈ હોય તે સદગુરુ મુક્તાનંદ સ્વામી છે એટલે એને સત્સંગની મા કહેવામાં આવે છે અને સત્સંગની મા છે એ મારી તમારી પરંપરાની એની ગોદની અંદર મને તમને ડાયરેક્ટ જન્મ મળ્યો મારીને તમારી મારીને તમારી સિદ્ધિમાં છે એવા મુક્તાનંદ સ્વામી જેને સત્સંગની અંદર માનું બિરુદે મુક્તાનંદ સ્વામીએ ભવાનંદ સ્વામીના મોઢાના હાવભાવ જોયા સ્વામીને લાગ્યું કે કાંઈક પ્રોબ્લેમ થશે મહારાજનો અવગુણ આવ્યો મહારાજનો અવગુણ પોતાનો અવગુણ ન આવ્યો પ્રકૃતિને મરોડે છે ત્યારે આ જીવ એટલો બધો ગાફલ હોય છે કે ભગવાન હોય ને તો ભગવાનને પણ નથી ગમતો સાધુની તો વાત જ શું કરવી ભગવાન સામે હોય તો ભગવાનને છોડવા તૈયાર થઈ જાય એવો આ જીવ છે ભવાનંદ સ્વામીએ હૃદયમાંથી નક્કી કર્યું કે જે સહજાનંદને મારી કિંમત ના હોય તો મારે સહજાનંદ ભેગા ન રહેવું ભવાનંદ સ્વામીએ નક્કી કર્યું કે સહજાનંદને જો મારી કિંમત નથી તો સહજાનંદને છોડીને જતું જ રહેવું મુક્તાનંદ સ્વામી એ ભવાનંદ સ્વામીની આંખોના ભાવને પરખી ગયા મોટા સાધુઓ હોય છે એ આપણી ચાલ આપણી આંખો આપણી બોલી આપણી ક્રિયા એની અંદર આપણો આંખો નકશો કાઢી નાખતા હોય છે નકશો કાઢી નાખતા હોય છે એને કાંઈ પૂછવું ન પડે કે તમારા હૃદયમાં શું ચાલે છે તમારી ચાલ આમ 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 તમારા ડગલા બદલાય તમારી વાણી બદલાય તમારી આંખો બદલાય તમારો બેસવાનો ભાવ બદલાય તમારો તમારો જમવાનો બોલવાનો હસવાના એ આખા ભાવ બદલાય એની ઉપરથી મોટા પુરુષો આખો નકશો કાઢી નાખે મુક્તાનંદ સ્વામીએ નકશો દોરી દીધો કે ભવાનંદ ચોક્કસ સત્સંગ છોડીને જવાના વિક સંકલ્પો કરે છે સ્વામી રાત્રે ભવાનંદ સ્વામીના આસને ગયા આસને જઈને સ્વામી જઈને બેઠા એટલે ભવાનંદ સ્વામી આસન આપ્યું ભવાનંદ સ્વામીને સ્વામી કે ઓહો સ્વામી તમે કેવા મોટા સાધુ છો મુક્તાનંદ સ્વામી એટલે એની રજૂઆત જબરી હોય હા પથ્થર જેવા માણસને પીગાડી દે એટલે મુક્તાનંદ સ્વામી લોઢાને ઓગાળી નાખે એટલે મુક્તાનંદ સ્વામી સત્સંગમાંથી પડવાની તૈયારીએ જ ગયો હોય એને ચડાવી દે એટલે મુક્તાનંદ સ્વામી તમે કેવા મોટા સાધુ છો તમને કેટલા બધા રાગ રાગીનીઓનું જ્ઞાન છે તમારા કંઠની અંદર શ્રીજી મહારાજે કેવા સૂર મૂક્યા છે તમે ગાવ ગાવ એટલે ભગવાને ડોલી ઉઠે ને ભગવાનના ભક્તોય ડોલી ઉઠે ભવાનંદ સ્વામી કે બસ સ્વામી બસ સો ટકા સ્વામી તમે મારી કદર કરો છો તમને મારી ખબર છે પણ સહજાનંદને નથી ખબર સ્વામીને નથી ખબર મારે આવે આ સત્સંગમાં નથી રહેવું મારાથી તો મોટા મોટા રાજાઓ રાજી થશે અરે સ્વામી મારી કદર મારી કદર છે ને એ એ એ રાગના જાણકારો હોય ને એ કરે સ્વામી તમે સંગીતને જાણો છો તમે કદર કરી શકો સહજાનંદ કદર કેમ કરે એને તો બસ એનો એક પ્રેમાનંદ દેખાય છે હું ક્યાં નજરમાં આવું છું અને જ્યારે મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી આ વાતને સાંભળી અને મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી ભવાનંદ તમે ચિંતા ન કરશો તમારે તમારા વખાણ જ કરાવવા છે સહજાનંદને કદર જ કરાવી છે ને તો તમારી કદર સહજાનંદ કરશે હું સ્વામિનારાયણ ભગવાનને કહીશ અને ભગવાન સ્વામિનારાયણ તમારા વખાણ કરશે ચિંતા ના કરશો આવતીકાલ સભામાં આવો પછી તમારે સત્સંગ છોડીને જવું હોય તો જાજો ભવાનંદ સ્વામી બીજે દિવસે સભામાં આવ્યા ગાવા માટે બેઠા ભવાનંદ સ્વામીને તો એક જ છે ઈશક બસ કે ભગવાન સ્વામિનારાયણ મારા વખાણ હમણાં કરશે કીર્તન ગાવાના શરૂ કર્યા આજે મહારાજના ગળામાં જે હાર છે એની આશા રાખીને બેઠા છે કે ચોક્કસ મને આ હાર મળશે અને જેવા કીર્તન પૂરા થયા ભવાનંદ સ્વામીની નજર મુક્તાનંદ સ્વામી સ્વામી મુક્તાનંદ સ્વામી પહેલેથી જઈને મહારાજને મળી આવ્યા હતા મહારાજ તમે ભલા થઈને આજે પ્રેમાનંદ સ્વામીને હાર ના આપતા આજે પ્રેમાનંદ સ્વામીને કશું જ આપવાની જરૂર નથી મહારાજ પ્રેમાનંદ સ્વામીના પાયા તો સત્સંગમાં પાતાળ સુધીના છે એને તો મહારાજ તમે ગમે ત્યાં મરોડશો એને પ્રસાદીની વસ્તુ આપશો કે વળશો ખીજાશો એનું ધાર્યું કરશો કે નહીં કરો પ્રેમાનંદને કાંઈ ફેર નહીં પડે પણ ભવાનાનંદને મહારાજ અત્યારે આવે એનો એનો પાયો ડગી ગયેલો છે એના પાયાની અંદર મારા થોડા પથ્થર પૂરવાની જરૂર છે એર લાગી ગઈ છે માનની એર લાગી ગઈ છે મહારાજ કે અમને ખબર છે એમ સ્વામી એટલે જ અમારે એની પ્રકૃતિ ટાળવી જ છે એ પ્રકૃતિ ટાળે તો ભલે બાકી એ ટળી જશે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભલા થઈને એમ ના કરશો દયા કરો થોડા વખાણ કરજો ને પ્રભુ હું તમને હાથ જોડું છું મહારાજ કે સારું સ્વામી તમે કીધું તો અમે કંઈક એનું બોલશું ચાલો એના શબ્દો બસ હા મહારાજ એને થોડો હાર બાર પ્રસાદીનો આપજો પ્રભુ આપશો જોવો તો ખરા મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ કેવી માં જેવી છે જીવને તારવો આજ મુક્તાનંદ સ્વામીનું તાન હતું જીવને એન કેન પ્રકારે પુરુષોત્તમમાં જોડવો આજ જ મુક્તાનંદ સ્વામીએ માનું તાન હતું માને એક જ તાન હોય મારો દીકરો છે એના બાપ બાપને ઓળખે સંતની એક જ ઈસક હોય કે આ આ મુમુક્ષું છે એ દીકરા છે અને આ પુરુષોત્તમ નારાયણને જેવા છેવા ઓળખીને એમાં વળગી જાય આ જ સંતને તાન હોય આજે ગુરુજી જેવા મોટા પુરુષ છે એક જ છે કે મારો જે આશ્રિત છે પુરુષોત્તમ નારાયણને જેવા છેવા ઓળખે પુરુષોત્તમ નારાયણના સર્વોપરી પનાને જાણે અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં મસ્ત થઈ જાય આ જ એક આ મોટા પુરુષને તાણ છે એના માટે જ આવા લોહાધામ છે એના માટે જ આ લોયાધામનો પરિવાર છે એના માટે જ આ લોયાધામની અંદર પૂજ્યપાદ ગુરુજી સંતોને અખંડ રાખે છે ને એના દ્વારા કથા વાર્તાનું પોષણ કરી અને આ સત્સંગની અંદર શ્રીજી મહારાજના નવા રત્નો પુરુષોત્તમ નારાયણમાં મસ્ત થાય એવા રત્નો મારીને તમારી અંતરદ્રષ્ટિ થાય એવા વિચારોને એવી વાતો આ લોહાયાધામ દ્વારા આપે છે એ મોટા પુરુષોને આ એક જ તાન હોય છે કે આ પુરુષોત્તમમાં કેમ જીવ જોડાય અને એના કારણે જ એવા મોટા પુરુષોની કૃપાથી જ મારીને તમારી કંઈક અંતરદૃષ્ટિ છે મને તમને રાતને દિવસ કાંઈક મારાને તમારા કાંઈક ખોટા પગલાં ભરાતા હોય એનું જ્ઞાન થાય છે પૂર્વે જે આપણાથી ખોટું થયું હોય એનો પશ્ચાતાપ થાય છે અને ભવિષ્યમાં થવાવાળી ભૂલોથી આપણે પાછા વળીએ છીએ એ આ વાતો આપે છે મોટા પુરુષો આપણને જીવનમાં શું આપે છે રાતને દિવસ મહારાજને ઓળખ ઓળખવાનું અને મહારાજમાં જોડાવાનું તાન આપે છે મુક્તાનંદ સ્વામીએ જ્યારે આવું કીધું ભવાનંદ સ્વામી કીર્તન ગાઈ રહ્યા એટલે ભવાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી હામું જોયું અને મુક્તાનંદ સ્વામી સામું જોયું એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજ હામું જોયું મહારાજ સામું જોયું મહારાજ ઈશારો સમજી ગયા પણ મહારાજને તો પ્રકૃતિ મરોડવી છે એટલે મહારાજે ઓર પ્રકૃતિ મરોડી મહારાજ કે અમારે ભવાનાનંદનો અવાજ ઓહો હો અમારા ભવાનંદ સ્વામી કેવું સરસ ગાય મુક્તાનંદ સ્વામી તમને ખબર છે મુક્તાનંદ સ્વામીને તો પોરો ચડી ગયો વાહ મહારાજ જબરા વખાન કરે પણ મહારાજ બોલ્યા અમારા ભવાનંદનો રાગ એટલે સ્વામી અમારા મળ દ્વારેથી જે વાયુ નીકળે ને એનો જેવો અવાજ એ વાયુ નીકળે અપાન વાયુને ત્યારે જે અવાજ આવે ને એવો એનો રાગ છે તમે વિચારો તો ખરા પુરુષોત્તમ નારાયણ જ્યારે પ્રકૃતિ મરોડે ત્યારે કેવી મરોડે આપણી કાંઈ આવી મરોડી છે તમે કહેશો કે ઓહો ભવાનંદને ક્યાં ભવાનંદ સ્વામીને ક્યાં મહારાજનો મહિમા હતો જેનું નામ કીડી સખી આ સંપ્રદાયમાં પડ્યું ભવાનાનંદથી એને કોઈ ઓળખતું નથી કીડી સખીનું પતન આવી વાતો થાય કે કીડી સખી પડી ગયા કીડી સખી પડી ગયા કીડી સખી ઓલા પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી કહેવાયા અને આ કીડી સખી કહેવાયા પડી ગયા સત્સંગમાંથી આટલું જ મહારાજે કીધું ત્યારે સત્સંગમાંથી રહ્યા મહારાજને એમ કીધું મહારાજ તમને તો મારી કદર નથી મારી કદર તો મોટા મોટા રાજાઓને રાજવીઓ કરશે તમને શું ખબર હોય સંગીત એટલે શું તમને શું ખબર હોય કે એક સંગીત કલાકાર જે ગાતો હોય આ સંગીતનું જે મને જ્ઞાન છે ને હું જે ગાઉં છું એની તમને શું કદર હોય તમને તો પ્રેમાનંદની કદર છે મારી કદર નથી હું તો મોટા રાજાઓને રાજી કરીશ મહારાજ કે આ સત્સંગ છોડીને જાશો તો દુઃખી થશો આ સત્સંગમાં જે તમારી કદર થશે ક્યાંય નહીં થાય તોય પણ એ સમયે પ્રકૃતિને મરોડી ત્યારે મહારાજનો અભાવ આવ્યો મહારાજનો અવગુણ આવ્યો ઉપરથી એવું પણ થયું કે આ મુક્તાનંદ સ્વામી જેવાય આને વળગી રહ્યા છે મુક્તાનંદ સ્વામી જેવાનો અભાવ આવ્યો અને મુક્તાનંદ સ્વામી રોકવા તૈયાર થયા તો પણ ન રોકાયા આખરે પોતાની પ્રકૃતિને વશ થઈને સત્સંગમાંથી ગયા શ્રીજી મહારાજ કે તમે કોઈને રાજી નહીં કરી શકો અને કાંઈ નહીં વગાડી શકો એ ગયા છે અને એમને આંગળીએ એક ઝેરી જનાવર કરડ્યું છે પતનો રોગ થયો અને રીબાતા રીબાતા આંખ હાથમાંથી પરુ ઝરે આવો પતનો રોગ થયો અને રીબાતા રીબાતા એમનો અંતકાળ આવ્યો એવો સંપ્રદાયના ઇતિહાસની અંદર લખાયું છે કાળા અક્ષરોમાં લખાયું કોઈક ઇતિહાસો સુવર્ણ અક્ષરોએ લખાય છે કોઈ ઇતિહાસો કાળા અક્ષરોએ લખાય છે કીડી સખી ભવાનંદ સ્વામીનો ઇતિહાસ આવો લખાયો હવે ઊંઘ તમે આ વાતને સાંભળીને આપણે તરત આજે આમ આમ પોપટની જેમ બોલી જઈએ કે કીડી સખી ભવાનાનંદનું પતન થઈ ગયું પણ હવે થોડુંક આપણા હૃદયમાં ઊંડા ઉતરો પાછા ઉતરો હું તમે ગાવાની કળામાં બહુ મસ્ત હોઈએ મને તમને સંગીતનું સંપૂર્ણ જ્ઞાન હોય સરસ મજાનો આપણો કોકિલ કંઠ હોય આપણા ગાવાથી હજારો સંતો ભક્તો ડોલી જાતા હોય આવો આપણો રાગ હોય આપણે એ સભામાં બેઠા છે આપણા જેવા જ ગાવાવાળા એ સભાની અંદર બીજા સમકક્ષ સંતો અને હરિભક્તો બધાય બેઠા છે શ્રીજી મહારાજ એ રાજી થઈને પ્રસાદીની વસ્તુ રોજ આપે છે રોજ બધાને હાર પહેરાવે છે રોજ બધાના વખાણ કરે છે તમે ગાવ છો ને હું ગાઉ છું પણ મારીને તમારી બાજુ જોતા જ નથી જોતા જ નથી હવે મને તમને હૃદયમાં કેવો સંકલ્પ થાય વિચારો એ વાત જવા દો મહારાજ આ મહારાજની વાત કરું છું કદાચ તમે હું હમણાં સત્વગુણમાં છીએ આ કથા વાર્તા કરીએ અને સાંભળીએ છીએ એટલે તરત હૃદયમાંથી એવો ભાવ પેદા થશે કે ના ના મહારાજ હોય તો આપણને એવું થાય મહારાજ જેમ રાજી રહે એમ મહારાજને જે કરવું એ કરે એ તો પઢાવેલો પોપટ છે અનુભવ વાત જુદી છે વાચ્યાર્થ જ્ઞાન જુદું છે લક્ષ્યાર્થ જ્ઞાન જુદું છે લક્ષ્યાર્થ જ્ઞાનની પરીક્ષા જ્યારે હામે એવો પ્રસંગ બને ત્યારે જ થાય છે કેહની મિશ્રી ખા કેહની મિશ્રી ખાંડ હે કેહની મિશ્રી ખાંડ હે રેહની તાતા લોહ કેવું ને એ તો મિસ્ત્રી જેવું ગળ્યું છે એના જેવું છે અને જે રેવું એ તાતા લોહ જેવું છે કેવું સાંભળવું આ બધું છે ને એ મિસરી જેવું છે ગળ્યું ખાંડ જેવું છે એ થઈ શકે છે પણ જ્યારે પ્રસંગ ઊભો થાય અત્યારે આપણે કહી શકીએ ભવાનંદ સ્વામીનું પતન થઈ ગયું એ બોલવું સહેલું છે સાંભળવું સહેલું છે પણ એવો એક પ્રયોગ આપણા જીવન વિશે વિચારીએ કે મારા જીવનમાં આવો એક પ્રયોગ બને તો તમે પાંચ હરિભક્તો અને પાંચ હરિભક્તોએ એક એક લાખ ડોલરનું તમે દાન કર્યું હોય અને પાંચે પાંચ તમે લાઇનમાં બેઠા હો તમે એક એક લાખ ડોલરનું દાન કર્યું છે અને તમે બધાનું સમર્પણ રાતને દિવસ સત્સંગ માટે જબરજસ્ત હોય અને તમારામાંથી ચારને બિરદાવવામાં આવે અને એકનું નામ સુદ્ધા લેવામાં ના આવે અને એકને એકને કોઈ પ્રકારનો એ બેઠો છે કે નથી બેઠાનું કોઈ વર્ણન જ નહીં એનું અસ્તિત્વ પૃથ્વી પર છે કે નહીં એના નામનું કોઈ જાતનું કોઈ જગ્યાએ જાહેરાત નહીં એની વાત નહીં કોઈ વિચાર નહીં એમાંથી જેનું ના થયું એવા તમે એક છો અને પછી તમને શું હૃદયમાં થાય એ તમે વિચારી લો મારા જેવા પાંચ સાધુ હોય અને પાંચ સાધુ હોય કથાઈ કરતા હોય જ્ઞાને હરખું હોય વ્યવહાર કુશળ હોય બધું સમાન હોય અને એમાંથી ચારની બરાબર ગણતરી ચારને ને બરાબર રાજી થઈને મોટા પુરુષ ગુરુજી જેવા બિરદાવે આ કરે તે કરે હરિભક્તો કરે અને એકને એ છે જ નહીં જાને એનું અસ્તિત્વ જ નથી એ આ પૃથ્વી પર જ નથી એવું કરવામાં આવે અને પછી મારે મારું વિચારવું જોઈએ કે શું થાય ભવાન આનંદ સ્વામીનું વિચારવાની જરૂર નથી પોતે પોતાનું વિચારીએ કે મારીને તમારી પ્રકૃતિ કેવી છે આપણને અત્યાર તો મહારાજને મોટા સાધુને સંતો તો બહુ વાલા લાગે છે પણ મારીને તમારી કોઈ એવી પ્રકૃતિ ખરી કે જે પ્રકૃતિને મરોડવામાં આવે અને એ પ્રકૃતિ મરોડે અને તોય આપણને ભગવાનને સંતનો અવગુણ આવે જ નહીં એ માનની પ્રકૃતિ હોય કે સ્વાદની હોય હાલો સ્વાદની હોય કોઈને બહુ સારું સારું ખાવા જોતું હોય અને પછી ભગવાનને સંત એને ખોદે ક્યારે સ્વાદીઓ છો હારા ખાવા માટે જન્મ્યો છો કૂતરા જેવો છો લબાડ છો અને ત્યારે એમ થાય ઓહો વાહ 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 મારા મોટા ભાગ આ ભગવાનને ભગવાનના સંતો ભક્તોએ મારી ઉપર દયા કરી કે મને કૂતરા જેવો કીધો મને ખાવામાંથી આસક્તિ ટળશે એમ થાય કે એવું થાય કે જ્યારે હોય ત્યારે ઊંધું જોવાની ટેવ પડીને કાગડાની દ્રષ્ટિ થઈ એટલે બધું આવા છાંદા જ ગોતે આવું થાય કે એવું થાય ઓહો કેવા દયાના સાગર છે કેવા દયાના સાગર આ કાગડા જેવા કે આ કૂતરા જેવા તો આ પુરુષ કોઈથી બોલે નહીં આ સાધુ કોઈથી બોલે નહીં આ ભગત કોઈથી બોલે નહીં મારી માટે મારો સ્વભાવ સુધરે એટલે મને આવો કે છે આવું કોઈથી થાય આવો વિચાર આવે આપણને જો આવે તો સમજવું કે હું આ અંત્યના પાંત્રીસમાં વચનામૃત પ્રમાણે યોગ્ય દિશામાં ચાલી રહ્યો છું પણ જો આવો વિચાર ન આવે અને આનાથી કાંઈ વિપરીત વિચાર આવે તો તો ઓહો ભયાનક ભવાનંદના આપણે તો કરોડો ભવાનંદ કરતા આપણે તો વધારે આ તો બધા મુક્તો હતા આના તો કંઈક ડ્રામા હતા પણ મારા તમારા તો વાસ્તવિક ચિત્રો લખાઈ જાય આના ઇતિહાસો છે એ ઇતિહાસો તો શ્રીજી મહારાજની ઈચ્છાથી લખાના છે શાસ્ત્રોમાં અને મારાને તમારા તો પાના ભરીને આનું તો એક જ ચરિત્ર લખાય મારાને તમારા કરોડો લખાય એ જે કરોડો લખાય એવી જે સિચ્યુએશન ઊભી કરે એવા જે સ્વભાવ છે એને ઓળખીએ એને ટાળીએ હાવ આંખે પાટા બાંધીને સત્સંગની અંદર આમ દોડ્યા ના કરીએ હા આ વચનાવૃત ખોલ્યું આઠ વાગે મેં આ બસ કથા કરી દીધી પાટો બાંધીને ઊંઘી ગયો જે સ્વામિનારાયણ વચનામૃતની કથા કરે છે એટલે એકે સ્વભાવ ક્યાંથી હોય એક પ્રકૃતિ ક્યાંથી હોય એમ ના હોય એવી રીતે જે ચાલે છે એ તો મૂરખ છે ઘેલામાં ઘેલો છે નીચમાં નીચ છે પાપીમાં પાપી છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે મહારાજ કે જે પોતે પોતાને નથી જોતો પોતાની પ્રકૃતિને ઓળખો કે મારી કઈ પ્રકૃતિ એવી છે કે જે પ્રકૃતિ ઉપર જો ભગવાન અને સંત ઘા મારશે તો મને એનો અવગુણ આવશે કઈ પ્રકૃતિ એવી છે એ પ્રકૃતિ છે એ ખતરનાક છે શ્રીજી મહારાજ કે છે એનો વિશ્વાસ જ નહીં એનો કોઈ વિશ્વાસ નહીં પાંચ વર્ષ પચીસ વરસ ત્રીસ વરસ પાંત્રીસ વર્ષ પચાસ વર્ષ સાઈઠ વર્ષે પણ એ પડવાનો જ ત્યાગી હશે કે ગ્રહસ્થ હશે ધ્યાની હશે કે જ્ઞાની હશે ભક્તિવાળો હશે કે સેવાવાળો હશે સમર્પણવાળો હશે કે નિષ્ઠાવાળો હશે એક દિવસ આ સત્સંગની બોર્ડર છોડીને જવાનો 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 જાવાનો જ એક દિવસે એકાંતિક ધર્મને સિદ્ધ કરવામાંથી પડવાનો 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 જ શ્રીજી મહારાજનું વાક્ય કોઈ દી અન્યથા ના થાય અહીં મહારાજ કે એના આશ્રયનો કોઈ ઠા નહીં એટલે નહીં એટલે વાલા ભક્તો પ્રકૃતિથી બહુ બીજો પ્રકૃતિથી ને તમારે બીવાની બહુ જરૂર છે હું તમે પ્રકૃતિને ભજીએ છીએ પુરુષો તમને ભજવાનું તો હજુ વાર છે પુરુષો તમને ભજતો હોય ને જે પુરુષોત્તમને ભજતો હોય ને પુરુષોત્તમ રૂપ થઈ જાય હજુ આપણે પુરુષોત્તમને પ્રકૃતિ સહિત ભજીએ છીએ સ્વભાવ હોતા ભગવાનને ભજીએ છીએ સ્વભાવ હોતા સાધુની સેવા કરીએ છીએ સ્વભાવ હોતા આપણે નિષ્ઠા રાખીએ છીએ સ્વભાવ હોતા આપણે સમર્પણ કરીએ છીએ સ્વભાવ સહિત આપણે વાતો કરીએ છીએ અને સ્વભાવ સહિત જ વાતો સાંભળીએ છીએ સ્વભાવને છોડીને પ્રકૃતિને ભજ્યા સિવાય જ્યારે પુરુષોત્તમને ભજવાનું પ્રકૃતિને જ્યારે સંપૂર્ણ મારી નાખવામાં આવે એનું મૃત્યુ કરવામાં આવે ત્યારે પુરુષોત્તમને ભજવાનો પ્રારંભ થાય છે જ્યાં સુધી પ્રકૃતિ મરી નથી ત્યાં સુધી પુરુષોત્તમ યથાર્થ ભજાતા નથી પુરુષોત્તમ જ્યાં સુધી યથાર્થ ભજાતા નથી ત્યાં સુધી પુરુષોત્તમનો મેળા પાકો થતો નથી ભગવાન અને આપણી વચ્ચે આડું આવતી હોય તો પ્રકૃતિ છે સાધુ અને આપણી વચ્ચે આડું આવતું હોય તો પ્રકૃતિ છે ભગવાનના મોટા ભક્ત અને આપણી વચ્ચે આડી આવતી હોય તો પ્રકૃતિ છે એવી જે પ્રકૃતિ એ પ્રકૃતિનો જ્યારે ત્યાગ કરે એટલે કે પોતાનો અવગુણ લે ભગવાનને ભગવાનના મોટા સંત ભક્તનો ગુણ લે ઓલા જૂનાગઢની જુનાગઢની અંદર એક ભગત હતા કેશવ ભગત ભગતને એક ટાણા જમવાનો નિયમ ભગત ક્યારેય બીજું ટાણું જમે નહીં એમાં એક કોઈ લંગોટ્યો ભાઈબંધ એને ભગતને કીધું કે ભગત ચાલો ને જમાડ લો ને ભગત જમવા બેઠા ભગત જમવા બેઠા એટલે પેલા ભંડારીએ તો એમનું કાંઈ બનાવ્યું નહોતું એટલે ભંડારી થોડા આકરા સ્વભાવના એટલે ભંડારીએ કીધું એ ભગત તમે એક ટાણું કરો ને હાંજે બેઠા પાછા ખીચડી ખૂટાડશો ઓલા ભગત ઊભા થયા ઊભા થઈ અને જે એનું મૂકેલું હતું ઠામડું લઈને જતા રહ્યા એટલે ઓલો જે લંગોટિયો ભાઈબંધ જે સાધુએ ભગતને જમવા કીધેલું કે તમે મારી ભેગા જમો એ સાધુએ જઈ અને એ ભગતને એમ કીધું કે ભગત જોયું ને તમે આટલી ખીચડી જમ્યા હોત તો શું ખોટી જવાનું હતું આ જૂનાગઢ મંદિરમાં બસો ત્રણસો ત્યાગીઓ જમે એમાં એક વધારે જમે તો શું ખૂટી જવાનું હતું પણ એ તો એવું ભગત આપણા પ્રત્યે થોડું એવું હોય ને એમને હોય એને જમાડી દે આવા બધા એને કેટલાય પ્રકારના શબ્દો ભગતના હૃદયમાં નાખવા પ્રયત્ન કર્યો પણ ઓહો આ ભગત એવો ને એ ભગત કે એ સાધુએ મને ઉઠાડી દીધા નહીં એને હૃદયમાં રહીને મહારાજે મારા એક ટાના જમવાની રક્ષા કરી જો હું બીજો ટાઈમ અનાજ જમ્યો હોત તમારી મોહબતના કારણે તો મારે આખી જિંદગીનું એક નિયમ હતું મારે એકટાનું જ કરવું એ નિયમ તૂટી જાત પણ એના હૃદયમાં રહીને ભગવાને મારી રક્ષા કરી લો ભગવાને રક્ષા કરી આવો ગોન લીધો પ્રકૃતિ ત્યારે જ ટળે છે કે જ્યારે પ્રકૃતિ ઉપર ભગવાનને ભગવાનના સંત કોઈ પણ પ્રકારે પ્રકૃતિને મરોડે ત્યારે એમ માને કે આ ભગવાનને સંત છે તો બહુ કૃપાળું ને બહુ દયાળુ છે કે મારી પ્રકૃતિ ટાળવા માટે આવી મહેનત કરે છે વગર પગારનો મજૂર કોણ ભાઈ કોણ મજૂરી કરે એવી વગર પગારનો મજૂર શા માટે મજૂરી કરવાની શા માટે પાંચ ઉપર પંખો મૂકીને લાડવા ખાઈને ઊંઘી જાય તો કોઈ પૂછવાવાળું નથી કેમ ઊંઘી ગયા કોઈ પૂછવાવાળું નથી તો શા માટે એને પોતાના પોતાનો સમય બગાડી અને આપણી પ્રકૃતિને સુધારવા માટે એને મહેનત કરવાની એવી મહેનત એ શા માટે કરે શા માટે કરે કેવળને કેવળ આપણને મહારાજને ગમે એવા બનાવવા માટે કરે છે માટે અહીં આગળ મહારાજ કહે છે પોતાનો અવગુણ ન લે અને ભગવાનનો સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં માટે આપણે ભગવાનના વિશ્વાસમાં આવીએ આપણને જ્યારે ભગવાન અને મોટા સાધુ ટોકે ત્યારે આપણે આપણો જ અવગુણ લઈએ ભગવાનને ભગવાનના સંતનો અવગુણ ન લઈએ જેનાથી આપણો વિશ્વાસ પણ મહારાજને આવે અને આપણો આશ્રય પણ મહારાજના ચન્ના પાકો થાય તો આપણે આવા જ આવી જ રીતનું વર્તન રાખીએ મહારાજ આપણી ઉપર રાજી થાય એટલું અહીં આગળ આ ભાગને વાંચીને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળ સુકાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછશે મહારાજ જેની પ્રકૃતિ ભગવાન સાધુએ કોઈ દિવસ મરોડી ના હોય એ પોતાના મનમાં કેમ સમજે એવો કંઈક પ્રશ્ન સ્વામી આગળ પૂછશે એ આપણે આવતા આવતી કથામાં સાંભળશું બોલો હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ દેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરી કૃષ્ણ મહારાજ ની જે